Audio Jungle. હેલો, કેમ છો બાળકો? મજામાં? ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ગીતામૃતમ, ગીતરૂપી અમૃત અને એની વિશેષ માહિતી મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા વિશે આપણે જોઈ હતી. આપણા હિન્દુ શાસ્ત્રના ત્રણ ગ્રંથો મોટા છે, એમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા. રામાયણ છે એ આપણને શું શીખવે છે, એટલે કે શું કરવું એ શીખવે છે, કારણ કે એક પરિવારનો આદર્શ પૂરો પાડે છે. જ્યારે મહાભારત છે એ તો કે શું ન કરવું એ શીખવે છે. શું કામે? તો કે જે પિતરાઈ ભાઈઓ હતા એમની વચ્ચે જે એક મિલકત માટે થઈને યુદ્ધ થયેલું અને યુદ્ધમાં કેટલી ખુવારી થઈ, અંતે છે અર્જુન વગેરે સર્વારોહણ પર્વતની અંદર એ પોતે પોતાનો પ્રાયશ્ચિત કરવા માટે જતા રહે છે, તો એ શું ન કરવું એ શીખવે છે. જ્યારે આપણે વાત કરીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતાની, જે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે એ મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે, જેમાં જ્યારે અર્જુન છે સામેના પક્ષોને ના જે પાત્રો છે એને જોઈ અને મારે શું કરવું અને ન શું ન કરવું એ વિવેક બુદ્ધિ ખોઈ બેસે છે, ત્યારે શ્રી કૃષ્ણ જે એમના રથના સારથી હતા તે સલાહરૂપે એમને ગીત ગાઈને જે કહે છે તે જ ગીતામૃતમ, તે જ શ્રીમદ ભગવદ્ ગીતા. આપણે અગાઉ ત્રણ શ્લોકો જોયા હતા, જેમાં પહેલા શ્લોકમાં આત્માની અમરતા, બીજામાં હે અર્જુન મૃત્યુ છે એનો જન્મ અને જન્મ છે એનું મૃત્યુ નક્કી છે, માટે શોક ન કરવો એ. ત્રીજામાં કામ કરવાનું પણ ફળની આશા નહીં રાખવાની એ બાબત જોઈ હતી. હવે આપણે ક્રમ નંબર 4 પર આવીએ છીએ. ચોથો શ્લોક છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ જ્ઞાનમ લભવા પરામ શાંતિમ અચિરેયમ અધિગચ્છતિ. હવે અર્જુનને આગળ સલાહ આપતા શ્રી કૃષ્ણ શું કહે છે? તો કહે છે કે હે અર્જુન, શ્રદ્ધાવાન વ્યક્તિ છે ને, જેને શ્રદ્ધા છે ઈશ્વર ઉપર, જેને ભરોસો છે, એ શું કરે છે? તો જ્ઞાનમ લભતે, જ્ઞાન પ્રાપ્ત કરે છે. માનો કે આપણે મંદિરે જઈએ છીએ, આપણે ખબર જ છે કે એ પથ્થરની મૂર્તિ આપણે જે નૈવેદ્ય ધરાવીએ છીએ એ કંઈ ખાવાની નથી, આપણે જે કંઈ ચરણામૃત ધરાવીએ છીએ એ પીવાની નથી, કે આપણે સાથે આપણા માતા પિતા અથવા તો આપણા પરિવારના સભ્યો વાતો કરે એમ કરવાની નથી, છતાં આપણે અનન્ય શ્રદ્ધાથી એમને ભજવા માટે જઈએ છીએ, એને કહેવાય શ્રદ્ધા. જે વ્યક્તિમાં શ્રદ્ધા છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને આગળ તત્પર સાવધાન અથવા તત્પર સંયતેન્દ્રિય, આગળ શું છે? કહે છે કે સાવધાન અને જેની ઇન્દ્રિયો છે સંયત, એટલે કે સંયમિત છે. અહીંયા મેં કીધું કે સંયતેન્દ્રિય, જેની ઇન્દ્રિયો સંયમમાં છે તે. હવે કોની ઇન્દ્રિયો સંયમમાં છે? તો કે જે વ્યક્તિની ઇન્દ્રિયો સંયમમાં છે, કાબુમાં છે, તે જ્ઞાનમ લબ્ધવા, જ્ઞાન મેળવીને પરામ શાંતિમ, ખૂબ જ શાંતિ, અચિરેણ ટૂંકા સમયમાં, ચીર એટલે લાંબુ, અચિર એટલે ટૂંકા સમયમાં, અધિગચ્છતિ મેળવે છે. કેવી રીતે? તો અહીંયા મેં લખ્યું છે ઉદાહરણ તરીકે કાચબો. શા માટે ભાઈ કાચબો? તો તમે શિવ મંદિરે જાઓ છો, શિવ એટલે જગતના સર્જનહાર, જેને સૃષ્ટિની રચના કરી છે તે. હવે એ મંદિરમાં તમે જોશો કે સૌ પ્રથમ તમને પોઠિયો દેખાશે ને, પછી આગળ કાચબો, એટલે આમ તો શિવજીના પ્રત્યક્ષ દર્શનમાં પેલા કાચબો આવે, તો કાચબો છે. હવે આપણે અગાઉ જે ત્રણ શ્લોક કર્યા હતા ને એ બીજા અધ્યાયના બધા હતા, અને આ પણ કાચબાનું દર્શન છે ને એ બીજા અધ્યાયમાં આવે છે, એટલે એને અનુલક્ષીને હું કહેવા માંગુ છું કે કાચબો છે ને એને પોતાની બધી જ ઇન્દ્રિયો કેવી કરી દીધી છે? તો કે સંયતેન્દ્રિય, બરાબર. એની ઇન્દ્રિયો એને સંયમમાં રાખી. જો તમે કાચબાને જતા જોયો હશે, એ ઝાયલો જતો હોય ત્યારે એના ચાર પગ અને મો છે એ આપણે જોઈએ છીએ, જ્યારે એને બીજી બધી બાજુથી ભય લાગે છે ને ત્યારે એ પોતે કવચ બનાવી લે છે અને પોતાનું જ્ઞાન છે એ બતાવી અને પોતે એક ઢાલ બનાવે છે અને રક્ષણ મેળવે છે. તો માણસે પણ એ જ કરવાનું છે. એટલે શિવે છે એ કાચબાને પ્રતીક તરીકે માટે મંદિરમાં સ્થાન આપ્યું છે. તો આપણે શું કરવાનું છે? ઇન્દ્રિયો સંયમિત કરવાની છે. કેવી રીતે?
તો કે જગતની અંદર જ્યાં ત્યાં આપણું મન ભટકે છે ને, ખાસ કરીને તો મન કેવું છે તો કે મરકટ જેવું છે. વાંદરો જેમ એક ઝાડની ડાળીએથી બીજી ઝાડની ડાળીએ અથવા તો એ જ ઝાડની બીજી ડાળીએ હુંપા ઉપ કરે છે અને સ્થિર નથી રહેતો, એમ બધી ઇન્દ્રિયોમાં મન છે એ ખૂબ ચંચળ છે. આપણે એને સ્થિર કરી અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે કે જગતની અંદર બંધન શું છે, મોક્ષ શું છે વગેરે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. અને આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી અને શ્રીકૃષ્ણ શરણે જઈ અને આપણે એક ખૂબ જ શાંતિ છે એ પ્રાપ્ત કરવાની છે. ત્યાર પછીનો છે ચતુર્વિધ્યા ભજતે મામ જનાઃ સુકૃતનો અર્જુનઃ આર્તો જિજ્ઞાસુ યથાર્થી જ્ઞાનિશ્ચ ભરતવર્ષમ. બીજું અહીંયા અહીંયા છે એ અર્જુનને ઉદ્દેશીને પાછા શ્રીકૃષ્ણ કહે છે કે હે અર્જુન અને ભરતવર્ષ એટલે હે શ્રેષ્ઠ ભરતવંશી રાજા, હવે માણસો છે એ મને ભજે છે કેવા પ્રકારના? તો કીધું અહીંયા સુકૃતિનો. સુકૃતિનો એટલે કે જેનામાં સદવિચાર છે, જેણે સારા કાર્યો કર્યા છે એવો માણસ. અને જેને સારા કાર્યો કર્યા હશે ને એને સદવિચાર આવશે, આ સદજ્ઞાની અને એ વિદ્વાન માણસ છે, આવો માણસ છે સુકૃતિનો એટલે કે સદવિચાર વાળા. જનાહા એટલે માણસો, મામ એટલે મને, ભજતે એટલે ભજે છે. કેટલા? કે તો ચતુર્વિધ્યા ચાર પ્રકારના. હે અર્જુન સદવિચારી ચાર પ્રકારના માણસો મને ભજે છે. આ ચાર પ્રકારના માણસો ક્યાં ક્યાં છે? તો કે આર્તો, આર્તો એટલે દુઃખી. ઘણા માણસને ઘણા બધા પ્રકારનું દુઃખ હોય છે, કોઈને પારિવારિક દુઃખ હોય છે, કોઈને પુત્ર ન હોવાનો દુઃખ હોય છે. જુઓ તમે સંતાનમાં માત્ર પુત્રી હોય ને તો પરિવાર છે દુઃખી થઈ જાય છે. શું કામ? એવું માને છે કે પૂ નામના નર્કમાંથી પુત્ર છે એ બચાવે છે, માટે ઘર આંગણે અને પારણે પુત્ર તો હોવો જ જોઈએ, એટલા માટે એ દુઃખી થઈ જાય છે અને ભગવાનને ભજે છે અને બાધા આખડી કરે છે કે હે ભગવાન મારે ઘેર જો પુત્રનું પારણું બંધાય તો હું તમને આ ચડાવીશ, આ ચડાવીશ, નિવેદ્ય ચડાવીશ, એવી માનતા કરે જુદા જુદા પ્રકારની. એને કહેવાય આર્ત, એટલે દુઃખી થઈ અને મુશ્કેલીમાં માણસ છે એ ભગવાનને ભજે છે. ત્યાર પછી કીધું જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કેવો? તો કે ઈશ્વરને પામવાની ઈચ્છા વાળો. એનામાં છે એ સતત શું છે? તો કે એને સાંસારિક વસ્તુ પ્રત્યે કોઈ મોહ જ નથી, માત્ર ને માત્ર એને કેનું રટણ છે? તો કે ઈશ્વરનું રટણ છે. અને સતત છે એ ઈશ્વરની ભક્તિ કરે છે. તમે આપણે કહીએ ને કે ઈશ્વરની ઝાંખી કરે છે, આવો ભક્ત છે એ જિજ્ઞાસુ છે. અને ત્યાર પછીનો કીધું યથાર્થી. યથાર્થી એટલે કેવો? તો કે જેને સંસારિક છે એ વસ્તુમાં મોહ છે. કેવી વસ્તુ? તો કે એને ધન જોઈએ છે, ધન મળી જાય, ખૂબ જ કમાય તો ધન મળે, બરાબર. હવે ધન મળી જાય તો પછી એને શેની ભૂખ હોય છે? તો કે પદ અને પ્રતિષ્ઠાની. પોતાનું પદ છે એ ઊંચું જળવાઈ રહે, પોતાનું સમાજની અંદર માન અને મોભો જળવાઈ રહે, આવું જે ઈચ્છતો હોય એને પદ પ્રતિષ્ઠા કહેવાય. અથવા તો આગળ કીધું એમ પુત્ર વગેરેની ઝંખના. હવે આવો યથાર્થી એટલે કે કોઈ અર્થ સાથે એ ઈશ્વરને ભજે છે તેવો. અને જો અર્થ સાથે અને ઈશ્વરને ભજતો હોય ને તો એને ક્યારેય મોક્ષ મળતો નથી, એને લાંબા ગાળાની શાંતિ મળતી નથી. અને જ્ઞાની. જ્ઞાની એટલે કેવો? તો કે જેને તમામ પ્રકારનું જ્ઞાન છે પામી લીધું છે અને જ્ઞાનની તત્પરતા પ્રાપ્ત કરી અને એ કેવો બની ગયો છે? જ્ઞાનમાં વિદ્વાન બની ગયો છે. એને ખબર છે. શું ખબર છે? આપણે પેલા શ્લોકમાં જોયું હતું ને કે આ સંસાર કેવો છે, આ આત્મા કેવો છે? તો કે આત્મા છે એ અમર છે. જ્યારે આ સંસાર કેવો છે? તો સંસાર છે એ કેવો છે? તો કે કાયમી નથી, એટલે અનિત્ય છે. હવે આ અનિત્ય છે માટે જ્ઞાન છે એ શ્રેષ્ઠ છે. આવો જે વ્યક્તિને ખબર છે એ જ્ઞાની વ્યક્તિ છે. એટલે આ ચાર પ્રકારના લોકો મને ભજે છે. ફરીથી કે હે અર્જુન જે ચાર પ્રકારના લોકો જેને સદવિતાર છે એવા માણસો મને ભજે છે, આર્તઃ જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની, બરાબર. હવે તમે જુઓ આગળ આપણે કર્મણીય વાધિકા રસ્તે માફ લેશું એ શ્લોક, પછી આ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ એ શ્લોક, પછી ચતુર્વિધ્યા ભજતે મામમ. આ ત્રણેય શ્લોક છે એ તમને શેમાં પૂછાશે? તો કે શ્લોક નંબર 3, 4 અને 5 આ શ્લોક છે એ તમને પૂછાશે
અર્થ વિસ્તારમાં એટલે અર્થ વિસ્તારની દ્રષ્ટિએ છે તમે તૈયાર કરજો બરાબર આ ચાર છે ત્રણ છે એ અર્થ વિસ્તારમાં પૂછાશે જ્યારે શ્લોક નંબર 2 અને 6 એ તમને પૂછાશે શ્લોક પૂર્તિમાં બરાબર અને શ્લોક પૂર્તિ આપણે 7 છે એ ફાઇનલ છે અત્યાર સુધીમાં જેટલા જેટલા શ્લોક પૂર્તિના શ્લોકો આવ્યા હશે તો મેં તમને કહ્યું હશે અને મેં એક પેજનો તમને સાથે સ્લાગ શ્લોક લખી અને હોમવર્ક પણ આપેલું છે એટલે શ્લોક પૂર્તિમાં આ કરવાના છે હવે ત્યાર પછી આગળ શ્લોક નંબર છે એ છઠ્ઠો આવે છે યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષા મર્ષ ભયોદ્વેગે મુક્તો યસ સમે પ્રિયઃ સમે પ્રિયઃ તે મને પ્રિય છે કોણ પ્રિય છે કૃષ્ણ અર્જુનને કહે છે કોણ મને પ્રિય છે તો કે અસ્માન્નો દ્વિજતે લોકો આ લોક આ જગત જગતની અંદર જે સજીવ સૃષ્ટિ રહેલી છે પછી એ માણસ હોય કે પ્રાણી એનાથી જ મનુષ્યને ભય લાગે મોટા ભાગે નાના નાના જીવજંતુને તો આપણે કચડી નાખીએ એનાથી તો ભય લાગતો નથી એટલે શું કહે છે યસ્માન્નો દ્વિજતે જેનાથી જેનાથી જે ઉદ્વેગ પામતો નથી ઉદ્વેગનો અર્થ થશે મનમાં કંઈક દુઃખ અથવા તો ગભરાહટ બરાબર અને યહ અસ્માન્નો દ્વિજતે અને જે પણ અન્યથી ઉદ્વેગ પામતો નથી પરસ્પર વિરોધાભાસી બંને શબ્દ છે એટલે અહીંયા કે અસ્માન્નો દ્વિજતે લોકો લોકોથી જેનાથી લોકો છે એ ઉદ્વેગ પામતા નથી અને લોકોથી જે એટલે કે જે તે વ્યક્તિ પણ ઉદ્વેગ પામતો નથી હર્ષા મર્ષ ભયો ઉદ્વેગે અહીંયા સંધિ છૂટી પડશે હર્ષ એટલે તો કે જે આપણે હર્ષ કોને કહીએ તો કે આપણી પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ પરિસ્થિતિ હોય તો એમાં આપણે શું કરીએ છીએ આનંદ વ્યક્ત કરીએ છીએ લાગણીનો અનુભવ કરીએ છીએ ક્યારે તો કે આપણે અનુકૂળ પરિસ્થિતિ હોય ત્યારે એને કહેવાય હર્ષ તો અમર્ષ એટલે શું તો કે બીજા લોકો છે એનું સુખ છે એ આપણાથી સહેવાતું નથી એટલે શું થાય આગળ કીધું તું આનંદ તો એનું વિરોધી કરી નાખો બીજા લોકો છે એનું સુખ એટલે શું તો કે એ કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરે તો એ જોઈ શકાતું નથી એ આપણાથી સહેવાતું નથી એટલે એક પ્રકારની ઈર્ષા થઈ તો એ થયું દુઃખ એને કહેશું અમર્ષ અને ભય એટલે લોકોથી ડર લાગે છે તે અને ઉદ્વેગ મનની અંદર કોઈક પ્રકારનો ઉચાટ છે કે હું આમ કરીશ તો આમ થશે હું આમ કરીશ તો તે વ્યક્તિ શું કહેશે વગેરે વગેરે આવા પ્રકારનો ઉચાટ છે તે તેનાથી વ્યક્તિ કેવો હોવો જોઈએ મુક્ત મુક્ત હોય સહ મે પ્રિય તે જ મને પ્રિય છે કેવો ભક્ત પ્રિય છે કે જેનાથી લોકો ડરતા નથી અને લોકોથી તે ડરતો નથી હર્ષ અમર્ષ ભય ઉદ્વેગથી મુક્ત છે તે ભક્ત મને પ્રિય છે ત્યાર પછી આ શ્લોક છે એ કંઠસ્થ કરવાનો છે અને બીજા નંબરનો ત્યાર પછીનો શ્લોક આવ્યો તો કે છે પ્રવૃત્તિશ્ચ નિવૃત્તિશ્ચ કાર્યા કાર્ય ભયા ભયે બંધમ મોક્ષમ ચ યોવેતિ બુદ્ધિમ સા પાર્થ સાત્વિકી હવે અહીંયા તમને બુદ્ધિ શબ્દ આવ્યો એટલે એટલી તો વાત તમે સમજી ગયા હશો કે કંઈક બુદ્ધિ વિશે કહેવા માગે છે હવે એવી બુદ્ધિ કેવી છે તો કે સાત્વિકી હવે સાત્વિકી એટલે કેવી તો કે સારા પ્રકારની અથવા તો કે ઉત્તમ પ્રકારની બુદ્ધિ છે હવે કોને ઉદ્દેશીને કહે છે તો કે પાર્થને પાર્થ હે અર્જુન પ્રવૃત્તિ એટલે કોઈ કાર્યની અંદર આપણે સતત છે સક્રિય રહેવું એમને કહેવાય પ્રવૃત્તિ અને નિવૃત્તિ અને કાર્યમાંથી આપણે નિષ્ક્રિય રહેવું અથવા તો આપણે એનાથી દૂર જતું રહેવું એને કહેવાય નિવૃત્તિ કાર્ય કરવું અથવા તો કાર્ય ન કરવું બરાબર કર્તવ્ય કરવું અથવા તો કર્તવ્ય ન કરવું ભયા ભયે ભય અથવા તો અભય ડર છે અને ડર નથી બંધમ મોક્ષમ બંધન અને મોક્ષ યો વેતિ યહ વે વા ઇતિ જે જાણે છે સા તેની બુદ્ધિ સાત્વિકી તેની બુદ્ધિ ઉત્તમ પ્રકારની બુદ્ધિ છે
હવે આ શ્લોકનું ભાષાંતર થયું. હવે વિશ્લેષણ તરીકે હું તમને સમજાવું કે પ્રવૃત્તિ એટલે શું, તો કે કાર્યની અંદર આપણે સતત સક્રિય રહેવું, કાર્યની અંદર આપણે નિષ્ક્રિય થઈ જાય એટલે નિવૃત્તિ. હવે જુઓ, કર્તવ્ય કરો કે ન કરો, પ્રવૃત્ત હોવ કે ન હોવ, તમને કોઈનાથી ડર લાગે છે અથવા તો નથી લાગતો? ડર એક જ પ્રકારનો ન હોય, ડર ઘણા બધા પ્રકારના હોય. જો ઘણી વખત આ માણસ છે ઉંદરડાથી બીવે, અથવા તો નાની ગરોળીથી બીવે, અથવા તો મોટા સાપથી બીવે, અથવા તો હિંસક પશુથી બીવે, પણ એના કરતાં ડર માણસને કોણો છે? તો કે માણસ માણસનો ડર છે. આગળ કીધું ને કે માણસ છે ને એ ઈર્ષા નામનું એવું એક નાનકડું જીવડું રહેલું છે મગજની અંદર, તો કે સતત માણસ એનાથી ડરતો ફરે છે. હવે આ ડર હોય કે ન હોય સમાજનો, અને બંધન અને મોક્ષ. બંધન એટલે કેવું બંધન? તો કે આપણે પારિવારિક બંધન પણ હોય, અથવા તો આપણે જે તે સ્થળે કાર્ય કરતા હોય એનું બંધન હોય, અથવા તો માનો કે તમે વિદ્યાર્થી છો તો તમને વાંચવાનું આ તે, અથવા તો પરિવારના સભ્ય નહીં વાંચ્યું તો શું કહેશે, તેનું બંધન હોય. હવે એ ડરથી મુક્ત થવું હોય તો આપણે શું કરવાનું? તો કે સતત છે એ પ્રવૃત્તિ કરવાની છે, તો આપણને મુક્તિ મળે કે મોક્ષ મળે છે. આ બધું જે જાણે છે તેની બુદ્ધિ કેવી છે? તેની બુદ્ધિ છે એ ઉત્તમ પ્રકારની બુદ્ધિ છે. તેની છે એ બુદ્ધિ સાત્વિક, એ બુદ્ધિ છે. હવે તમે જુઓ આ સાત્વિક બુદ્ધિ એટલે શું? તો કે જે શ્રેષ્ઠ કાર્ય કરે છે, જે આ હું કાર્ય કરીશ તો એનું પરિણામ શું આવશે, અને પરિણામ આવશે તો પોતે ભોગવવા માટે તૈયાર હશે, અને અથવા તો આનું પરિણામ શું નહીં આવે વગેરે પ્રકારનો જે વિચાર કરે છે ને, એ છે આ બંધન પ્રકાર અને મોક્ષ. હવે એની બુદ્ધિ સારા પ્રકારની છે, ઉત્તમ છે. બુદ્ધિના બે પ્રકાર છે, રાજસી અને તામસી. એમાં આ છે કાર્ય કરે છે એ રાજસી પ્રકારનું કાર્ય છે એ કરે છે, બરાબર? તો બાળકો હવે આટલા ઉપરથી તમે સમજ્યા હશો કે શ્રી કૃષ્ણએ અર્જુનને પોતે કિમ કર્તવ્ય મૂઢ થઈ ગયો છે એમાંથી પુનઃ છે એ જાગૃત કરવા માટે શું શું સલાહ અને શિખામણ આપી, તો આપણે અહીંયા 7 શ્લોકો છે એના જોયા. આ શ્લોક છે 18મા અધ્યાયનો 30મો શ્લોક છે એ હતો. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો જ હશે કે ખરેખર આત્માની અમરતા એટલે શું. તો હું તમને એક બીજું દ્રષ્ટાંત દઈ દઉં કે માનો કે આવતીકાલે ગણેશ ચતુર્થી છે, બરાબર? આપણે શું કરીએ, આ તો કોરોનાને કારણે આપણે ગણેશ ઉત્સવ છે ઉજવી નથી શકતા, નહીતર શું કરીએ? તો ગણેશની મૂર્તિ છે એ આપણે શું કરીએ, લઈએ, પછી એનું સ્થાપન કરીએ, આપણે અનુકૂળતા મુજબ જેટલા દિવસ કરવાનું હોય એટલા દિવસ, પછી આપણે હર્ષ અને ઉલ્લાસથી અબીલ ગુલાલ ઉડાડી, ભજન કીર્તન ગાય અને તબલા વગાડીને લઈ આવીએ, પછી આપણે એ 10 દિવસનું સ્થાપન કર્યું હોય તો 10 દિવસ પછી ગણપતિનું વિસર્જન કરવાનું, તો પણ આપણે શું કરીએ છીએ? તો કે ઉત્સાહથી એક ગણપતિ વિસર્જનમાં ભાગ લઈએ છીએ, અને પછી આપણે બોલીએ છીએ કે ગણપતિ બાપા મોર્યા, અગલે વર્ષ તુમ જલ્દી આના. આપણે એને કહીએ છીએ, પાછું આમંત્રણ આપીએ છીએ, ઘેરે મહેમાન આવ્યા હોય એ જવાની તૈયારી કરતા હોય તોય આપણે આમંત્રણ આપીએ કે આવજો ફરીથી, અથવા તો જલ્દીથી આવજો, બરાબર? તો આત્માની અમરતા એ જ સમજાવે છે આપણે કે કોઈ પણ વ્યક્તિ એ આપણા પરિવારના હોય કે અન્ય, જો આ જગતમાંથી વિદાય લઈએ તો એક મહેમાન હતા, અથવા તો એક દેવી તત્વ હતું એવું સ્વીકારી, અને આપણે છે એને અનુકૂળ થવા પ્રયત્ન કરવાનો છે. તો મારા કરતાં તમે બધા બધા સમજો છો, આ શ્લોકમાંથી ઘણો બધો નિષ્કર્ષ છે એ લેજો. ફરીથી છે આપણે અન્ય વિડીયોમાં મળશું. ધન્યવાદ.